नमस्कार, मंतव्य न्यूज में आपनु स्वागत छे। हूँ छु कुंज। चूंटणी ना दिवसों नजीक आवी गया छे अने ते आखरे कांग्रेस ने भान थई गयु छे। हवे गुजरात कांग्रेस में पण नवा जूनी ना एंधान लागी रह्या छे। पीएम मोदी ना गुजरात प्रवासी कांग्रेस ना पेट में तेल रेड़ायु छे अने कांग्रेस नो आत्मा हवे एकाएक जाग्यो होय तेम लागी रह्युं छे। गुजरात विधानसभा चूंटणी पहला कांग्रेस ना 25 थी वधु धारासभ्य राहुल गांधी ने पत्र लखता हवे कईक नवा जूनी थाय तेम लागी रह्युं छे। तारे हवे शू खरेखर गुजरात कांग्रेसमां ऑल इज वेल नथी? कांग्रेसना कार्यकारी प्रमुख सामे पण पक्षमां शू कोई नाराजगी छे? तमे सामाजिक આગેવાનને પક્ષમાં લાવવાનો દાવ સફળ થશે કોંગ્રેસનો? આખરે કોંગ્રેસની કઠિનાઈ શું છે? આ મુદ્દા પર વાત કરીશું આજે સીધો સંવાદમાં। તો આજ મુદ્દા પર વાત કરીશું સીધો સંવાદમાં। અમારી સાથે ગેસ્ટ જોડાયા છે નિલેશભાઈ બ્રહ્મભટ્ટ, તેઓ રાજકીય વિશ્લેષક છે। નિશેતભાઈ દેસાઈ કોંગ્રેસ નેતા છે। આ બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં। નિલેશભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગુ છું, કોંગ્રેસનું નેતૃત્વ સંગઠન ગુજરાતનું કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો? કોંગ્રેસની આખરે ગુજરાત કોંગ્રેસની કઠિનાઈ આખરે તે શું છે? કુંજભાઈ, રાજકીય પક્ષમાં અંતઃકરણ તો હોય છે જ, અને આપ જોઈ લો કોંગ્રેસ હોય કે બીજેપી, બે પક્ષમાં અંતઃકલહ છે। કારણ કે આપ જુઓ કે જ્યારે પહેલા હું શાસક પક્ષની વાત કરી લઉં પહેલા, તો કે ભારતીય જનતા પાર્ટીમાં બી અંતઃકલહ હતો, એટલે જ સીઆર પાટીલજીના કહેવાથી આખી વિજય રૂપાણીની સરકાર બદલી નાખવામાં આવી। પણ ત્યાં ક્યાંક ને ક્યાંક સત્તા ટકાવી રાખવામાં એ લોકો સફળ થાય છે। હવે વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં 28 વર્ષથી શાસનથી દૂર છે, છતાંય અંતઃકરણ વધતો જાય છે। ખરેખર તો એવું હોવું જોઈએ કે જ્યારે આપ સત્તાથી વિમુખ હોય તો બધાએ એકજૂથ થઈ અને વિપક્ષ સામે લડવું જોઈએ। પણ એની જગ્યાએ જુઓ કે કોંગ્રેસમાં આજે પણ અંદરની લડાઈના કારણે પ્રજા કોંગ્રેસ પર વિશ્વાસ નથી મૂકી રહી। કોંગ્રેસ પક્ષમાં અમિતભાઈ ચાવડા હોય, હાર્દિક પટેલ હોય, રોહન ગુપ્તા હોય, એવા અનેક યુવાનો છે, પણ આ યુવાનો એકજૂથ નથી, એનો લાભ ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યો છે। અને બીજી મહત્વની બાબત છે કે હાર્દિક પટેલ જેવો યુવાન જે પાટીદારો માટે લડતો રહ્યો, સરકારમાં સામે લડી 6-6 મહિના કરતા વધુ જેલવાસ ભોગ્યો હોય, ગુજરાતની બહાર રહ્યો હોય, એવી વ્યક્તિએ પોતાનો પરિવાર ગુમાવ્યો હોય ત્યારે જાહેરમાં નિવેદન કરવું પડે કે કોંગ્રેસ પક્ષનો કોઈ નેતા મારી ત્યાં શોક પ્રગટ કરવા પણ આવ્યો નથી, એ કોંગ્રેસનો અંતઃકરણનું જ એક સ્વરૂપ હતું અને એનું જ આજે એક પર્યાય હોય એ રીતના આજે હાર્દિકભાઈ પટેલ આજે યુથ કોંગ્રેસના ટ્રેનિંગ સંમેલનમાં સંબોધન કરવા જાય ત્યારે અમુક જૂથના લોકો ઉભા થઈ અને એમનો બહિષ્કાર કરે અને એની ચર્ચા આખા ગુજરાતમાં થાય, એ કોંગ્રેસ માટે ખૂબ જ દુઃખદ ઘટના ગણાય। કોંગ્રેસના અંતઃકલહની વાત કરીએ તો કોંગ્રેસનું એક સન્માનજનક નામ એટલે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ, પણ આપ જુઓ કોંગ્રેસને કેટલાય વર્ષોથી અંતઃકલહ જે વિખવાદ થવો એકબીજા પ્રત્યે વેર ભેગું કરવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકરો શ્રી અહેમદભાઈ પટેલનું નામ પણ ચર્ચા કરી રહ્યા છે। આજે જુઓ કે ભરતભાઈ સોલંકીને પ્રદેશ પ્રમુખ બનવામાં આવે તો અન્ય ગ્રુપના લોકો એનો વિરોધ કરે, જ્યારે અમિતભાઈ ચાવડા જેવા યુવા સંગઠનનો જાણકાર જેને પેજ પ્રભારી સુધીની વાત કરી હોય એવો વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાયા બાદ પણ દિલ્હીનું મોવડી મંડળ એને 1.5 વર્ષ સુધી એમના સંગઠનનું માળખું પણ રચવા ના દે, એ પણ આ એક જૂથવાદની નિશાની મને દેખાય છે। 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે પણ આપ જુઓ કે આજે 4-4 રાજ્યોમાં ચૂંટણી જીતી અને એનો ઉત્સાહ મનાવવાની જગ્યાએ
પ્રધાનમંત્રી ગુજરાતમાં આવીને સરપંચોને સંબોધન કરે, કાર્યકરોને મળે, આટલી ઉર્જાથી કામ કરી રહ્યા હોય ત્યારે આજે કોંગ્રેસમાં જૂથવાદના કારણે કેટલાય શહેરમાં પ્રમુખોની નિયુક્તિ પણ નથી થઈ. જો કોંગ્રેસ એકજૂટ જ નહીં થાય, કોંગ્રેસનો જો આ જૂથવાદ જે છે, જે ચરમસીમાએ છે, કે આ જુઓ કે વડોદરા શહેર હોય કે સુરત શહેર હોય કે અમદાવાદ શહેર હોય, જે લોકો પાંચ પાંચ વર્ષથી કોંગ્રેસને ચૂંટણી જીતાડવામાં સફળ નથી રહ્યા, એવા લોકોને આજે પણ કાર્યકારી પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. અને બીજી મહત્વની બાબત છે કે ત્યાં પણ હજુ સંગઠનનું માળખું રચાયું નથી, કારણ કે કોંગ્રેસમાં એક ટ્રેન્ડ ચાલુ થયો છે. એ રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, પ્રદેશ અધ્યક્ષ હોય કે શહેર અધ્યક્ષ હોય, એ પોતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દે છે, પણ કોંગ્રેસ કડક નિર્ણય લેવાથી ગભરાય છે, એના લીધે રાષ્ટ્રીય અધ્યક્ષનું રાજીનામું પણ સ્વીકારતી નથી. અને કાર્યકારી પ્રમુખના ઓથા હેઠળ બબ્બે ત્રણ ત્રણ વર્ષ પાસ કરી દેતી હોય છે, ત્યારે ખરેખર કોંગ્રેસ માટે આ ચિંતાનો વિષય હોવો જોઈએ અને એના માટે ચિંતન કરવું જોઈએ. પણ આજે પણ આપ જુઓ કે કોંગ્રેસ પક્ષ રાતના 8 વાગ્યા પછી સૂઈ જાય છે. રાતના 8 વાગે કોંગ્રેસ ઓલવાઈ જાય છે, બીજે દિવસે સવારે 11 વાગે કોંગ્રેસ કાર્યરત થતી હોય છે. એ પણ એટલી ચિંતાના વિષય છે. વડોદરા શહેર હોય, સુરત હોય કે અમદાવાદ હોય, આજે પણ કોંગ્રેસમાં ગાંધીજીને માનનારા, ઇન્દિરા ગાંધીને માનનારા, રાહુલ ગાંધીને માનનારા સમર્પિત કાર્યકરો છે, પણ જૂથવાદના કારણે આજે પણ એ કાર્યકરો એમની વ્યથા સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે અને કોંગ્રેસનું સંગઠન એમને સંગઠનમાં સમાવેશ કરી અને કાર્યરત કરવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે. અને આના કારણે જ કોંગ્રેસનો અંતકરણ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કદાચ સત્તાથી દૂર રાખે તેવું મને જણાઈ રહ્યું છે. ચોક્કસથી નૈષધભાઈનો મત જાણીશું. હવે તો સૌ કોઈ જાણે છે ચૂંટણી દૂર નથી હવે, પરંતુ સંગઠનની સ્થિતિની વાત આવે, કોંગ્રેસની સ્થિતિ સૌ કોઈની સામે છે અને એટલા માટે જ ક્યાંક બીજા અન્ય પક્ષો છે, ત્રીજો વિકલ્પ પણ હવે જનતાની સામે આવી રહ્યો છે. નિશેતભાઈ, સંગઠનને કયા પ્રકારે હવે મજબૂત બનાવશો અને હાલની સ્થિતિ છે શું કહેવું છે? ગુજરાતમાં 28 વર્ષથી કોંગ્રેસનું શાસન નથી, છતાં કોંગ્રેસના કાર્યકર કોંગ્રેસ સાથે વફાદારી પૂર્વક છે. કોંગ્રેસમાં આંતરિક ચૂંટણી થાય છે, આંતરિક લોકશાહી છે કોંગ્રેસમાં, મત મતાંતર હોય, મનભેદ નથી. યુવક કોંગ્રેસની ચૂંટણી હમણાં આખા ઓલ ઇન્ડિયા એઆઈસીસીએ આખા ભારત દેશમાં યુવક કોંગ્રેસની ચૂંટણી કરી. મને બતાવો ભાજપમાં એક પણ વખત ચૂંટણી થઈ યુવક કોંગ્રેસ યુવા ભાજપની? આપ જાણો છો, બ્રહ્મક સાહેબને ખબર છે કે કોંગ્રેસની સ્થાપનાથી એના પ્રમુખોની વારંવાર ચૂંટણી થઈ છે. સોનિયા ગાંધી હોય કે રાજીવ ગાંધી હોય, એ ચૂંટાયેલા પ્રમુખ બન્યા છે, એની જાહેર ચૂંટણી થઈ છે. હવે જ્યારે આંતરિક લોકશાહી હોય ત્યારે મત મતાંતર હોય એને બખેડા ન કહેવાય. ખેર, અત્યારે એ બનાવ આપ હાર્દિક પટેલના પ્રવચનનો બનાવ કહો છો, યુવક કોંગ્રેસ યુવા કોંગ્રેસીઓ છે, કદાચ કોઈ કામથી કદાચ 10-15 જણ ઉઠીને થોડીક વાર બહાર ગયા હોય, એનો અર્થ એવો નથી કે એમનો બહિષ્કાર થયો હોય. આવા થોડાક આંતરિક વાદ વિવાદને આવું ઝઘડાનું સ્વરૂપ નહીં આપવું જોઈએ, અને કોંગ્રેસનો એવરેજ કાર્યકર એને ઝઘડાનું સ્વરૂપ નથી આપતો. કોઈક વ્યક્તિગત કોઈકની કોઈ ભૂલ થઈ ગઈ હોય એને ઇસ્યુ બનાવવો જોઈએ નહીં. અને ચૂંટણી માટે અમે તૈયાર છીએ. આપે કહ્યું કે મોદીજીની આ મુલાકાતથી તેલ રેડાયું,
તેલ રેડાયું નથી. મોદીજીની આ મુલાકાત ચૂંટણી અને મત લક્ષી છે, સત્તા લક્ષી છે. મોદીજીએ ગુજરાતની તમામ સરકારી સંપત્તિ, ગુજરાતની તમામ બસો નો દુરુપયોગ કરીને આ તાઇફા કર્યા. એટલું જ નહીં, સરપંચો 28 વર્ષમાં એમને કદી સરપંચ યાદ નહીં આવ્યા. હવે આજે ચૂંટણી ટાણે એમને સરપંચ યાદ આવ્યા. એ નથી દેખાતું લોકોને. અને લોકોને કોંગ્રેસ એક વિપક્ષ તરીકે 28 વર્ષથી સત્તાથી દૂર છે અને કોંગ્રેસની ટીકા, અમે તો ટીકાને આવકારીએ છીએ, આપનાથી થાય એટલી કોંગ્રેસની ટીકા કરો, પણ અમે તો આવકાર આપીએ છીએ કે આપ જોડાવ કોંગ્રેસ. નિશિતભાઈ, સવાલ તે થઈ રહ્યો છે, આપ યુવાનોને સમાજને કઈ રીતે આકર્ષિત કરો, જ્યારે કોંગ્રેસના નેતાઓ છે હંમેશા વાતો તે જ આવે છે, કોંગ્રેસ તેના નેતાઓને નથી સાચવી શકતી, તો આપ નવા લોકોને કેવી રીતે પક્ષમાં આમંત્રિત કરશો, કયા સાથે આપ યુવાનોને પણ આકર્ષો કે પક્ષમાં જોડાય તેઓ? અમે કોઈને પણ આમંત્રિત કરીએ છીએ. જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય, એમણે પાટીદાર આંદોલન કર્યું, પણ એઓ કોંગ્રેસમાં જોડાયા તો અમે એમનું સ્વાગત કર્યું. અમે સીધા જ એમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા. 24 વર્ષની ઉંમરમાં કોઈને કાર્યકારી પ્રમુખ બનાવ્યા હોય કોઈ પક્ષે, તો આપ બતાવો મને. આ પ્રોત્સાહન નથી. અમે દરેક યુવાનોને આવકારીએ છીએ, આવો, પણ થોડી ધીરજ રાખવી પડતી હોય છે. અને લોકતંત્રમાં ભાઈ દરેક વિચારના અને દરેક જ્ઞાતિના લોકો હોય છે, દરેક ધર્મના લોકો, એને સાથે રાખવાનું હોય છે, આપણે સાંકળ બનવાનું હોય છે. અને કોંગ્રેસ સાંકળ બનશે જ, અને કોંગ્રેસ સાંકળ બને જ છે. આ કોંગ્રેસનો ઇતિહાસ છે. નિશિતભાઈ, પરંતુ સવાલ તે થઈ રહ્યો છે, આપે જણાવ્યું ભલે ચિંતા છે સંગઠનને, પરંતુ આ પહેલા પણ હવે જે નેતાઓ છોડીને ગયા, જે પાછળના દિવસો સૌ કોઈની સામે છે, સૌ કોઈ જાણે છે, પરંતુ તેમાંથી હવે પક્ષે, સંગઠને હવે શીખ શું લીધી, મજબૂત કયા પ્રકારે બનાવશો? જે નેતા છે તે તો છોડીને ચાલ્યા ગયા છે, ચલો બીજા પક્ષમાં, પરંતુ હવે તેમાંથી પક્ષે શીખ શું લીધી છે, હવે નવી રણનીતિ એ શું રહેશે આપની? સાહેબ, અત્યાર સુધી ભાગ્યે જ કોઈ એકાદ બે વ્યક્તિ સિવાય પક્ષ છોડીને કોઈ ગયા નથી. હા, ચોક્કસ અહેમદભાઈની ચૂંટણી વખતે વિરોધ પક્ષ લોકતંત્રમાં જોઈએ જ નહીં. વિરોધ પક્ષ વિનાનું લોકતંત્રમાં માનનારા મોદી સાહેબે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને ખુલ્લેઆમ હરાજી કરીને કરી દીધા. બાકી એ સિવાય કોઈ પક્ષ પલટો કરીને ગયા નથી, પક્ષ છોડીને નથી ગયા સાહેબ. અને નિશિતભાઈ, સૌ કોઈની સામે છે. હમણાં એમસીએ વિપક્ષ નેતા હોય, આપના સારા લડાકુ પ્રવક્તા હતા, એ પહેલા પણ 2017 ચૂંટણી પછી વિધાનસભાના ઇલેક્શન પછી કેટલા બધા નેતાઓ ગયા છે કોંગ્રેસના? સાહેબ, એકમાત્ર જયરાજસિંહ અત્યારે ગયા છે. કુંજભાઈ, જયરાજસિંહ, આપ નહીં જાઓ છોડીને. આપે મોદી સાહેબની ભાજપની સખત ટીકા કરી, હવે આપ એમની પાસે ગયા છો. જયરાજસિંહે ખેરાલુ વિધાનસભાની ટિકિટની માંગણી વારંવાર કરી હતી, પણ એમને ન મળી શકી કોઈ કારણથી. એમણે એમની નારાજગી દર્શાવી. હવે પક્ષમાં ખરેખર જયરાજસિંહ જેવા પક્ષના જૂના કાર્યકર, યુવાન કાર્યકર જાય, પક્ષને માટે પણ દુઃખદ આઘાતજનક છે. પણ આવા ટિકિટના ઇસ્યુને કદી આપણે જાહેરમાં મોટા ન બનાવી શકીએ. જયરાજસિંહને નિલેશભાઈ, આખરે જે થયું આપણે સૌ કોઈએ જોયું, ચલો પક્ષ સ્વીકારવા હજુ પણ ક્યાંય તૈયાર ન હોય, પરંતુ હવે બોધપાઠ લેવાની શું જરૂર લાગી રહી છે આપને? જેમ નિશિતભાઈ બે વાતને હું જવાબ આપી દઉં કે કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહીની વાત કરવામાં આવે છે, પણ આંતરિક લોકશાહી છે જયારે સામે પક્ષે, અમે પણ એવું માનીએ છીએ, હું રાજકીય વિશ્લેષક તરીકે માનું છું કે ભારતીય જનતા પાર્ટી કૂટનીતિથી
ઉપયોગ કરી અને સત્તા ક્યાંક ને ક્યાંક ટકાવી રાખવામાં સફળ છે. જો કોંગ્રેસ પક્ષને માત્ર સેવા જ કરી હોય તો એમને ઇલેક્શનનો બહિષ્કાર કરી દો. એમને બે કરવું છે, લાડુ બી ખાવો છે ને હસવું બી છે. એટલે પેલી કહેવત છે ને કે હસવું ને લોટ પાકવું બે સાથે ના થાય. કોંગ્રેસ અત્યારે એ મનોદશામાંથી ગુજરી રહી છે. પ્રમાણિકતાની વાતો કરવાની કરવાની, પણ મારો તારે દવલા નીતિના કારણે જ જયરાજસિંહ જેવા સમર્પિત સેવકો ગુજરાતમાં કેટલાય છે, કે જયરાજસિંહ જેવા તો બીજેપીમાં જતા રહ્યા, પણ કેટલાય કાર્યકરો આજે ડિપ્રેશનનો ભોગ બની અને બીજેપીનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસે બોધપાઠ લેવાનો હોય તો જયારે પ્રભારીશ્રી આવે, પ્રદેશ કક્ષાએ મિટિંગ હોય ત્યારે કહેવામાં આવે છે કે કોઈ જૂથવાદ નથી, તારો મારો નહીં, સારો હશે એને સંગઠનમાં સ્થાન મળશે. પણ ત્યારબાદ જુઓ સંગઠનમાં સ્થાન કોને મળે છે, તો જે પોતાના નેતાની ત્યાં જબ્બો પકડવા જાય, જે રોજ સવારે ગુડ મોર્નિંગ કરે, સાહેબની ગાડી ચલાવે, એને જ સંગઠનમાં સ્થાન આપવામાં આવે છે. આજે કોંગ્રેસમાં જૂથવાદ છે તો માત્ર ને માત્ર નેતાઓ વચ્ચે છે. કાર્યકરો તો એક જૂથ છે, પણ આ નેતાઓના જૂથવાદના લીધે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો કાર્યકર પણ પીસાઈ રહ્યો છે. નૈસતભાઈ સિનિયર કોંગ્રેસમાં આગેવાન છે. નૈસતભાઈ ખાલી એટલું જવાબ આપી દે, આંતરિક લોકશાહી છે તો અમિતભાઈ ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ દોઢ દોઢ વર્ષ સુધી સંગઠનના માળખાને મંજૂરી આપવામાં નથી આવી, એની પાછળ કઈ લોકશાહી છે? બીજું, જ્યારે આપ લોકશાહીની વાત કરો છો, જ્યારે આપ ચૂંટણી લડી રહ્યા હોય, જ્યારે આપણે એક રાજકીય પાર્ટી હોય, ત્યારે આપણે ભારતના લોકોએ તો મહાભારત અને રામાયણનો પણ અભ્યાસ કરવો પડે કે મહાભારતમાં પ્રભુ શ્રી કૃષ્ણએ જ્યારે પાંડવો 5 જણા હતા ત્યારે એમને જોયું કે કૌરવ આટલો હોશિયાર વ્યક્તિ છે અને સામે પક્ષે છે જે પાંડવોને નુકસાન કરે એમ છે, તો એમને કૂટનીતિનો ઉપયોગ કરી અને કર્ણના કવચ કુંડળ પણ દાનમાં વેરવી લીધા હતા. એ રીતના પ્રભુ શ્રી રામે જ્યારે રાવણ પર હુમલો કરવાની વાત આવે તો એમને રાવણના ભાઈ વિભીષણનો પણ સહયોગ કર્યો હતો. કેમ? કારણ કે સત્યની જીત મેળવવાની હતી. પણ ક્યાંક ને ક્યાંક સોફ્ટ હિન્દુત્વની વાત કરતી કોંગ્રેસ આજે પણ મહાભારત અને રામાયણમાંથી કશું શીખી ના હોય તેવું જણાય છે. અને હજુ પણ એમને સત્તાની ભૂખ નથી અને એના કારણે જ કોંગ્રેસના નેતાઓના જૂથવાદનું પરિણામ કે કાર્યકરો ભોગવી રહ્યા છે. અને આના જ કારણે ભારતીય જનતા પાર્ટી અહમ ને અહંકારમાં રાચી રહી છે, એ પણ એટલું સત્ય છે. નિલેશભાઈ, આપને એક પ્રશ્ન પૂછવો છે. નરેશ પટેલને લાવવાની વાત ચાલી રહી છે. સામાજિક આગેવાનો ચલો કદાચ જોડાય છે કોંગ્રેસ પક્ષમાં, કેટલો ફાયદો કરાવી શકે પક્ષને અત્યારની હાલની સિચ્યુએશન છે તે જોતા? નરેશ પટેલની વાતો કરવામાં આવે છે, પણ હું મારું અંગત મંતવ્ય એવું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં નહીં જોડાય. આગામી દિવસોમાં આપ જોશો કે કદાચ નરેશ પટેલ જેવો વ્યક્તિ જોડાશે તો આમ આદમી પાર્ટીમાં જોડાશે. કારણ કે નવા લોકો કોંગ્રેસમાં જોડાતા પણ ડરી રહ્યા છે, કારણ કે એમને કોંગ્રેસના 15-15 ધારાસભ્યોને એક જ 5 વર્ષના સત્રમાં તૂટતા જોયા છે. અને કોંગ્રેસ અત્યારે એ કદાર પર આવીને ઊભી છે કે કોંગ્રેસમાં સત્તાની ભૂખ નથી. બીજું, ક્યાંક ને ક્યાંક એવું પણ જોવામાં આવ્યું છે કે કોંગ્રેસનો કાર્યકર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતો હોય અને હાઈવે પર જઈને ટ્યુબ ટાયર સળગાવ્યા હોય ને આ ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યાર સરકારે એમના પર કેસ કર્યા હોય તો સંગઠન પણ એની પડખે ઊભું રહેલું નથી. અને 2 દિવસ એમને જેલવાસ પણ ભોગવો પડ્યો છે. એવા કાર્યકરો પણ કોંગ્રેસમાં સમર્પિત છે. એમની દુર્દશા લોકો જોઈ રહ્યા છે. એના લીધે નવો કોઈ સારો વ્યક્તિ હવે કોંગ્રેસમાં જોડાતા પહેલા 100 વાર વિચાર કરશે તેવું મારું માનવું છે. અને જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો 100%
પાટીદારોના મત કોંગ્રેસને મેળવવા કે અપાવવામાં ક્યાંક ને ક્યાંક સહાયરૂપ બનશે, પણ એની સાથે જ ક્યાંક ને ક્યાંક અમને ટૂંક સમયથી આપ એક પાટીદાર દીકરી પોતાના પતિ પાસે કોંગ્રેસના જે નેતા છે એ પોતાના પતિ પાસે પોતાના હક માટેની લડત લડી રહી હોય એવું આપે મીડિયામાં પણ જોયું છે. એટલે નરેશ પટેલ પાટીદાર ચહેરો છે, કોંગ્રેસમાં આવશે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ઓક્સિજન વાયુ પૂરો પાસે, પણ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતાડવામાં સહાયરૂપ થશે પણ સાર્થક નહીં થાય તેવું મારું માનવું છે. નૈષધભાઈ, આપનો મત જાણવા માંગુ છું. શું સામાજિક આગેવાનો છે, નામ નથી દેવું, પરંતુ જે આપ ચહેરાઓની વાતો કરી રહ્યા છો અત્યારે જે અટકળો ચાલી રહી છે, ચર્ચાઈ રહ્યું છે, શું જોડાશે કોંગ્રેસમાં? કારણ કે વાતો તો આખરે તે થઈ રહી છે, કોંગ્રેસમાં નવા પ્રાણ હવે કયા પ્રકારે પૂરશો આપ? કોંગ્રેસ કોઈની પેઢી નથી. કોંગ્રેસમાં મોદી સાહેબ જેવી દંડાશાહી ચાલતી નથી, સરમુખત્યારશાહી નથી ચાલતી. કોંગ્રેસમાં અમે કોઈને પણ વેલકમ કરીએ, કોઈ બી ભારતના નાગરિકને, કોઈ બી આગેવાનને અમે આવકારીએ છીએ અને અમે ચોક્કસ આવકારશું. કોઈ બી કોંગ્રેસમાં જોડાશે એમાં કોઈ બે મત નથી. અને બ્રહ્મભટ્ટ સાહેબને થોડુંક મને લાગે છે કે એમનું દુઃખ કેટલીક જગ્યાએ વ્યાજબી હશે, પણ બ્રહ્મભટ્ટ સાહેબ અત્યારે આટલી જૂની 135 વર્ષ જૂની પાર્ટી, 28 વર્ષથી જયારે ગુજરાતમાં શાસન નથી, દિલ્હીમાં શાસન નથી 8 વર્ષથી, છતાં કાર્યકરોને આજે એક ભાવનાથી જોડી રાખવા એ બહુ અઘરું કામ છે, બહુ મુશ્કેલ કામ છે, એ કંઈ સામાન્ય કામ નથી. ભાજપ પાસે તો વિશ્વની સમૃદ્ધ અને રીચ પાર્ટી બની ગઈ છે આજે બહુ ટૂંકા સત્તાના સમયમાં, આખી દુનિયામાં રિચેસ્ટ પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસ પાસે સાધનો નથી, ધન નથી, અને કોંગ્રેસ ગાંધીજીના સાધન શુદ્ધિમાં માને છે, એ મહાત્મા ગાંધીના આદર્શોમાં માને છે. અને આ સંઘર્ષ છે કોંગ્રેસ માટે. કોંગ્રેસે આઝાદીની લડાઈમાં જેમ બલિદાન આપ્યા તેમ હવે કોંગ્રેસમાં એ જ રહેશે કે જે બલિદાન આપશે આ દેશની એકતા માટે અને આર્થિક સમાનતા માટે, સામાજિક ધાર્મિક આર્થિક સમાનતા માટે હવે કોંગ્રેસનો કાર્યકર બલિદાન આપશે જ, અમને પૂરી શ્રદ્ધા છે. અને કોંગ્રેસ ફરીથી બેઠી થશે, બ્રહ્મભટ્ટ સાહેબ પણ જોશે કે ટૂંક સમયમાં કોંગ્રેસ બેઠી થશે, યુવાનોથી બેઠી થશે, લોકો જોડાશે કોંગ્રેસ. નિલેશભાઈ, આપનો મત જાણવા માંગુ છું. શું આપને લાગે છે કોંગ્રેસ બેઠી થશે, અને હાલનો જે સમયગાળો છે, 2017નો જે સમયગાળો હતો અને અત્યારનો જે સમયગાળો, એક ત્રીજો વિકલ્પ તરીકે પણ હવે પક્ષ સામે આવ્યો છે, કોંગ્રેસ માટે આ કેટલું પડકારજનક બની રહે? નૈષધભાઈની જે વાતો છે એમાં હું એટલું કહું કે કોંગ્રેસ મજબૂત થાય, કોંગ્રેસ સશક્ત વિપક્ષ બને એ ગુજરાત અને દેશના હિતમાં છે. પણ જેમ નૈષધભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસનો કાર્યકર બલિદાન આપશે, નૈષધભાઈ કોંગ્રેસનો કાર્યકર 28 વર્ષથી બલિદાન આપે છે, એટલે જ આજે કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવનમાં કોન્ફરન્સ કરે છે કે કોઈ જગ્યાએ સંમેલન કરી છે. એ કોંગ્રેસના કાર્યકરોને સેલ્યુટ છે કે 28 વર્ષ શાસનથી દૂર રહ્યું હોવા છતાંય ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા છે. ખરેખર એમને ગાંધીજીના વિચારોને સાક્ષાત કર્યા છે. પણ કોંગ્રેસના નેતાઓનું શું? ગાંધીજીની વાતો કરનારા નેતાઓ 8 વાગ્યા પછી કઈ પરિસ્થિતિમાં હોય છે એ પણ નૈષધભાઈને ખબર હશે. કોંગ્રેસનો કાર્યકર તો પાયાનો મજબૂત જ છે, આજે ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યો છે, પણ નેતાઓનું શું? બીજું, મારો નૈષધભાઈએ પેલું અમિતભાઈ ચાવડા વાળો જવાબ ના આપ્યો કે અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એમને સંગઠનનું માળખું કેમ મંજૂર કરવામાં આવ્યું? અને કુંજભાઈ, આપના સવાલનો જવાબ આપું કે જે રીતના આમ આદમી પાર્ટી પ્રમાણિકતા સાથે બીજેપીનો વિરોધ કરી રહી છે, ક્યાંક ને ક્યાંક સુરતમાં જે એમને પરિણામ મળ્યું ત્યારબાદ એમના કાઉન્સિલરોએ આમ આદમી પાર્ટી છોડી
ત્યારે આમ આદમી પાર્ટીને થોડો ધક્કો લાગ્યો હતો, પણ જે રીતના પંજાબમાં ભગવતસિંહ માન મુખ્યમંત્રી બન્યા છે અને પંજાબની જનતાએ જે રીતના આમ આદમી પાર્ટીને મત આપ્યા છે, એ જોતા ગુજરાતની જનતા પણ ઈશુદાનભાઈ ગઢવી હોય જેવા લડાયક નેતાને સમર્થન કદાચ આપી શકે છે. હું એવું નથી કહેતો કે પંજાબ જેવું જ પરિણામ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મળશે, પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો પર્યાય બનવામાં આમ આદમી પાર્ટી ખરેખર મહત્વનું સ્થાન ભોગવશે એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે હજુ પણ કોંગ્રેસે જી જી ચોક્કસ નિલેશભાઈ, સમયનો અભાવ છે આપણી પાસે, ત્યાં શહેરોમાં કોંગ્રેસ જીતતી નથી જી. ત્યાં જી નિલેશભાઈ, નૈશદભાઈ આપ આ ચર્ચામાં જોડાયા, અહીં સમયના અભાવને લીધે ચર્ચા સમાપ્ત કરવી પડશે. આપ બંનેનો આભાર આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો છેલ્લા ઘણા સમયથી જે સ્થિતિ છે, કોંગ્રેસના સંગઠનને ફરી એકવાર બેઠું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સામાજિક આગેવાનને પણ પક્ષમાં ફરીવાર જોડાવાનો આ કોંગ્રેસનો દાવ હવે કેટલો સફળ થાય છે, અને ચૂંટણીનું વર્ષ પણ છે, શું છે આવનારો સમય તે તો જોવાનું બની રહેશે. અત્યારે આ ચર્ચામાં બસ આટલું મને આપશો, રજા આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.